विगत એવી છે કે આજ રોજ હરસોલ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી હતી। 975 ના ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતો ખુશખુશાલ, જ્યારે કે આશરે 200 ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે। જ્યારે 10 જેટલા ખેડૂતો બોલાવીને ચણાની ખરીદી ચાલુ કરવામાં આવી, ત્યારે જિલ્લા કલેક્ટર સીજે પટેલ, તલોદ મામલતદાર અગરસી, તાલુકા વિકાસ અધિકારી હર્ષદભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી વીકે પટેલ, વિતરણ અધિકારી જે બી ચૌહાણ, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ તેમજ તલોદ માર્કેટ યાર્ડ ચેરમેન કલ્પેશભાઈ પટેલની હાજરી ચણાની ખરીદી કરવામાં આવી હતી। જ્યારે 1000 મણ ચણાની ખરીદી આજે કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ હરસોલ માર્કેટ યાર્ડની મુલાકાત બાદ તલોદ માર્કેટ યાર્ડની મુલાકાત લીધી હતી, ત્યારે ઘઉંમાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા કલેક્ટર સીજી પટેલ આજે તલોદની મુલાકાત લીધી હતી, ત્યારે તલોદ તાલુકાનું તલોદનું વહીવટીતંત્ર કેટલું સજાગ છે તેની પ્રશંસા કરી હતી। ત્યારે કોરોના મહામારીને તલોદ વહીવટીતંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેવું કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ। બે વસ્તુ હતી, એક તો મુલાકાત લેવાનો આશય હતો કે કોરોના કારણે અમારે વહીવટી તંત્ર કેટલીક તૈયારીઓ કરી છે ચકાસી, ને આજથી જે બરાબર ગુજકો માસોલ દ્વારા ચણા અને રાયડાની ખરીદી પણ શરૂ થઈ છે, તો એ ખરીદી કેવી રીતે પ્લાનિંગ કર્યું છે એ જોવું હતું, એ જોયું, સારી પ્લાનિંગ છે। અને ઘઉંની તો આપણે ખરીદી ઘણા સમયથી આપણી યાર્ડમાં હરાજીથી ચાલુ છે, ખૂબ સારી રીતે થાય છે, એનું પણ એક કઈ રીતનું આયોજન છે અને ખેડૂતો ખરેખર બધું પાલન કરે છે કે કેમ, વેપારીઓ પાલન કરે છે કેમ એની પણ ચકાસણી કરી, ખૂબ અત્યારે સારી રીતે થઈ રહ્યું છે, પાલન પણ થઈ રહ્યું છે, અને અમારી વહીવટીતંત્રની ટીમ પણ બધી ખૂબ સજ્જ છે અને સારી રીતે બધું દેખરેખ રાખી રહ્યા છે। તો આમ જુઓ તો અત્યારે તલોદમાં આપણું જે ગાયનમ બહાર પડ્યા પછી પણ બજારને પણ એકી બેકી નંબર આપીને દુકાનો શરૂ કરાવી છે, વાહન વ્યવહારને પણ જો જ્યાં વધારે લાગે ત્યાં ઘટેલ કરવામાં આવ્યું છે, એટલે તંત્ર દ્વારા લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને કોરોનાનું સંક્રમણ પણ ન થાય, કારણ કે આમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જો જાળવવામાં નહીં આવે, માસ્ક પહેરવામાં નહીં આવે, હાથ સેનિટાઈઝ કરવામાં નહીં આવે, તો આનો ચેપ વધારે લાગવાની શક્યતા છે। જિલ્લા દ્વારા કેવી તૈયારી છે? તમામ રીતે અમારી તૈયારીઓ છે, કારણ કે હમણાં જ એક કેસ આપણે આવ્યો મોટું ગામમાં, એની ઇન્ક્વાયરી પણ ચાલી રહી છે કે ક્યાંથી આવ્યો, ખરેખર અરવલ્લીમાંથી આવ્યો, અમદાવાદથી આવ્યો, કે આપણામાંથી નાપણામાંથી આવ્યો, એની ઇન્ક્વાયરીના આધારે પણ ખ્યાલ આવશે। એટલે અત્યારે સતર્ક એટલે કરવાની જરૂર છે આપણે, અને અમે સતર્ક કરી પણ દીધું છે કે અરવલ્લી તરફથી, અમદાવાદ તરફથી કોઈ આવતા હોય આવા લોકોને ઓળખી કાઢવા, એનું રજીસ્ટર બનાવવાનું, એના પર વગર પરવાનગી આવી હોય તો કેસ પણ કરવાના, એ જરૂરી સૂચનાઓ પોલીસને પણ આપી દેવામાં આવી છે। અને અમારી આરોગ્યની ટીમ પણ જે લોકો આવે અને અમારી વહીવટીતંત્રની ટીમ સાથે રહીને બોર્ડર ઉપર, ઉજળિયા ઉપર જે લોકો આવે છે એને ચકાસણી કરવામાં આવે છે, એનું હેલ્થ ચેકઅપ પણ થાય અને એને ક્વોરન્ટાઇન પણ ત્યાં જ સિક્કા મારી દેવામાં આવે છે।